ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સેરેબ્રલ એન્યુરિઝમ એટલે કે એક પ્રકારના મગજની બીમારીથી પીડિત છે. તેમણે ગયા વર્ષે આ જ કારણથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જિનપિંગ સર્જરીની જગ્યાએ પારંપરિક દવાઓથી સારવાર કરી રહ્યા છે. આ દવાઓના ઉપયોગથી મગજના બ્લડ સેલ્સ નરમ થાય છે. શી જિનપિંગની હેલ્થ વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. તેમણે બીજિંગ વિન્ટર ઓલિમ્પિક પહેલાં અને કોરોનાની લહેર સમાપ્ત થઈ ત્યાં સુધી તેમણે વિદેશી નેતાઓને મળવાનું ટાળ્યું હતું. ત્યાર પછી તેઓ બીમારી હોવાની વાત વધુ મજબૂત થઈ હતી. આ પહેલાં માર્ચ 2019માં ઇટાલી યાત્રા દરમિયાન તેમને લથડિયા આવી ગયા હતા અને જ્યારે તેઓ ફ્રાન્સની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં પણ તેમણે બેસવા માટે મદદ લેવી પડી હતી. આ જ રીતે ઓક્ટોબર 2020માં સેન્ટજેનમાં ભાષણ દરમિયાન તેમનો અવાજ ખૂબ ધીમો હતો અને તેમને ખૂબ જ ખાંસી આવતી હતી ત્યારે તેમની બીમાર હોવાની આશંકા વધી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.